નમસ્કાર, અને ગુજરાત ન્યૂઝ સાથે હું છું જૈન. સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદમાં પાટીદાર અનામત ખેડૂતોની લોન માફી અને અલ્પેશ કથિરિયાની જામ મુક્તિને લઈને 19 દિવસથી ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલે પારણા કર્યા હતા. પાટીદાર અનામત ખેડૂતોની લોન માફી અને અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિને લઈને 19 દિવસીય ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલે પારણા કર્યા હતા. પાટીદાર સમાજની 6 અગ્રણી સંસ્થાઓની મધ્યસ્થી કરવાની અને સમજાવટથી હાર્દિક પટેલે સમાજના અગ્રણીઓના હાથે લીંબુ પાણી પીને પારણા કર્યા હતા. પાટીદાર સમાજ માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે, સોનેરી દિવસ છે, અને પાટીદાર સમાજનો દીકરો 19 દિવસથી ઉપવાસ ઉપર હોય ત્યારે સ્વાભાવિક રીતે સંસ્થાના અગ્રણીઓને એની હેલ્થની ચિંતા થાય, અને પહેલું સુખ તે જાતે નડ્યા. આપણે જાતે તંદુરસ્ત હશું તો ઘણું બધું આગળ કરી શકીશું એ ભાવને ધ્યાનમાં રાખીને 6 સંસ્થાઓ વતીથી ગઈકાલે હાર્દિકભાઈને વાત મોકલી કે ભાઈ હવે ઉપવાસના પારણા કરી લ્યો. ગઈકાલે સાંજે અમને સંમતિ મળી. એ સંમતિના આધારે અમે અમારી 6 સંસ્થાઓના આગેવાનોને આમંત્રણો આપ્યા. આ 6 સંસ્થાઓ સમાજમાં ખૂબ મોટું સામાજિક ક્ષેત્રમાં કામ કરે છે. પાટીદાર અનામત ખેડૂતોની લોન માફી અને અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિને લઈને 19 દિવસથી ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલે પારણા કર્યા હતા. તો સાથે જ પારણા કર્યા બાદ હાર્દિક પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે હું સમાજના અગ્રણીઓનું માન રાખવા માટે જ પારણા કરું છું. મારી લડાઈ સમાજ માટે ચાલુ રહેશે. હું 1 મહિનામાં ગુજરાતના 12,000 ગામડા ફરીશ અને ખેડૂતોને જાગૃત કરીશ. હવે જોવાનું એ રહેશે કે હાર્દિક ઉપવાસનું શસ્ત્ર ફેલ થતા હવે સરકાર સામે નવું કરશે કે નહીં. 19 દિવસથી ખેડૂતોની દેવા માફી, પાટીદાર સમાજને અનામત આપો, અને અમારા સુરતના કન્વીનર અલ્પેશભાઈ કથેરિયાને જે 3 વર્ષ પછી ખોટા કેસમાં જે જેલમાં મોકલવામાં આવ્યા છે એમને તત્કાલીન મુક્ત કરો. આ 3 માંગણીઓ સાથે મંજૂરી વગર મારા નિવાસસ્થાન ઉપર 19 દિવસથી ઉપવાસ પર બેઠા હતા. સમગ્ર ગુજરાતની અંદર ઠેર ઠેર સરકારના ખોટા નિર્ણયો, સરકારની ખોટી નીતિઓ અને પોલીસના ગેરબંધારણીય પગલાઓ સામે એક મોટા પ્રમાણમાં રોષ પણ સમાજની અને ખેડૂતોની વચ્ચે ઉભર્યો હતો. 13મા કે 14મા દિવસે જે રીતે તબિયત બગડી, એસિટોન અને લીવર અને કિડની પર જે અસર થઈ રહી હતી ને એના કારણે હોસ્પિટલાઇઝ થવું પડ્યું, એ પછી સમાજની ખૂબ જ લાગણીઓ હતી, સમાજના ખેડૂતોની ખૂબ લાગણીઓ હતી, અને વારંવાર કહ્યું કે હાર્દિકે હવે પારણા કરી લેવા જોઈએ. સમાજની મુખ્ય સંસ્થાઓના આગેવાનોએ પણ પારણા કરી લેવા માટે અસંખ્ય વાર અમને લોકોને આજીજી પણ કરી અને વિનંતી પણ કરી. આજે 19મા દિવસે સમાજના આગેવાનોના હાથે મેં પારણા કર્યા છે, એટલે કે મેં જે અનિશ્ચિતકાલીન જે ઉપવાસ હતું, આમરણાંત ઉપવાસ, એનો આજે અમે અંત લાવ્યા છે. ઘણા બધા સવાલો, ઘણા બધા વિચાર સાથેની આ લડાઈમાં ઘણા બધા લોકોએ અમને કહ્યું કે હાર્દિકભાઈ આપણી માંગણીઓ પૂરી નથી થઈ, આપણે ઉપવાસ ન છોડવું જોઈએ. ઘણા બધાએ કીધું કે આપણે ઉપવાસ તોડી નાખવું જોઈએ, કેમ કે જીવીશું તો લડીશું અને લડીશું તો હાર્દિકભાઈ જીતીશું. અને આ મુખ્ય ઉદ્દેશને ધ્યાનમાં રાખીને આજે અમે અમારા ઉપવાસ તોડ્યા છે. શરમ મને કે લોકોને ન આવી જોઈએ, શરમ ભારતીય જનતા પાર્ટીને 25 વર્ષથી તાનાશાહી અને ગુંડાગર્દી કરતી એ સરકારને આવી જોઈએ કે 4 કરોડથી વધુ ખેડૂતોના માથે જે દેવું છે
જે એક એક ખેડૂતના માથે દેવું છે, ખેડૂતોના દેવા માફીની ચિંતા ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને નથી. કેમેરામેન અંકિત દવે સાથે હાર્દિક રાવલ, એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. સુરત ખાતે આદિનાથ દાદાના દરબારે ભવ્યાથી ભવ્ય મહાપૂજા યોજાઈ, સાથે નરક અને સ્વર્ગ દર્શન કરાવતી આવે ખૂબ કૃતિ રજૂ કરાય. જૈન સમાજમાં પર્યુષણ પર્વનું અનેરું મહત્વ છે, ત્યારે સુરતના નવે હનુમાન રોડ ખાતે આવેલ સેફી સોસાયટીના મધ્યે આદિનેમી ગ્રુપ દ્વારા પર્યુષણના મહાપર્વ નિમિત્તે ભવ્યાથી ભવ્ય મહાપૂજા કરવામાં આવી હતી. સુરત ખાતે આદિનાથ દાદાના દરબારે ભવ્યાથી ભવ્ય મહાપૂજા યોજાઈ હતી. જૈન સમાજમાં પર્યુષણ પર્વનું અનેરું મહત્વ છે, ત્યારે સુરતના લંબે હનુમાન રોડ ખાતે આવેલ સીફી સોસાયટીના મધ્યે આદિનેમી ગ્રુપ દ્વારા પર્યુષણના મહાપર્વ નિમિત્તે ભવ્યાથી ભવ્ય મહાપૂજા કરવામાં આવી હતી. સુંદર રંગોળીને લાઇટથી સુશોભિત કરાઈ હતી. નરક અને સ્વર્ગની કૃતિએ સૌ કોઈના દિલ જીત્યા હતા, તો કુમારપાળનો લાભ જસવંતભાઈના પરિવારને મળ્યો હતો. તો મોટી સમાજમાં જૈન સમાજના લોકો ઉમટી પડ્યા હતા, એકબીજાને મચ્છામાં દુકડમ પાઠવ્યા હતા. અરવિંદ રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. સુરતમાં કર્મ યુથ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીનો ઉત્સાહ વધારવા એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓએ પોતાના ભવિષ્યનું માર્ગદર્શન અલગ અલગ શિક્ષકો પાસેથી મેળવ્યું હતું. કર્મયુથ ફાઉન્ડેશન સુરત દ્વારા જેડી ગાબાની લાઇબ્રેરી ઓડિટોરિયમ હોલ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે એવન ગ્રેડની થનગનાટ નામના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરેશ ઉસદડિયા, રમેશ વાણિયા, ભરત કલસારિયા, સંજય ઢોલા, ચિરાગ કાનાણીએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ સાથે લાઇવ સંવાદ કર્યો હતો. સંસ્થાના મહિલા પ્રમુખ વિરલ કાનાણીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને સમયાંતરે આવા કાર્યક્રમો કરતા રહીશું. સંસ્થા દ્વારા અનેક પ્રકારના સામાજિક કાર્યો કરી લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવે છે. આ સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન મિતેશ દુદાણી દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્થાન સ્થાપક અજય સોંડાગરે તમામ નિષ્ણાંત વક્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. અજય સોંડાગરે વધુમાં જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો થઈ વિદ્યાર્થીઓમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળે છે અને સાથે જ ઉત્સાહથી ઉર્જા જોવા મળે છે. તેથી તમામ લોકોએ વિદ્યાર્થીના ઉત્સાહ વધારવા આવા કાર્યક્રમો કરવા જોઈએ. કર્મયુથ ફાઉન્ડેશન સુરત દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે એવન ગ્રેડનો થનગનાટ, એટલે કે એવન ગ્રેડ કઈ રીતે મેળવી શકાય એ માટેનું એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર પરેશભાઈ ઉસદડિયા, રમેશભાઈ વાણિયા, ભરતભાઈ કલસરિયા, સંજયભાઈ ઢોલા અને ચિરાગ કાનાણીએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ સાથે લાઈવ સંવાદ કરી અને વિદ્યાર્થીઓ એવન ગ્રેડમાં આવતા રહી જાય છે કે ચૂકી ન જાય એ માટે એ લોકોને ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવા માટે સંસ્થાના મહિલા પ્રમુખ વિરલ કાનાણી, અતુલભાઈ સિદ્ધપરા અને મિતેશભાઈ દુદાણીએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન મિતેશભાઈ દુદાણી દ્વારા કરવામાં આવ્યું હતું અને સંસ્થા દ્વારા અવારનવાર સમયાંતરે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈ અને આવા કાર્યક્રમો કરવામાં આવશે અને આવા અનેક કાર્યો દ્વારા અમે સમાજને અનેક સંદેશાઓ પૂરા પાડીએ છીએ. અરવિંદ રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. નાનપુરાના માછીવાડ મેઇન રોડ પર અડધી સદી પહેલા બનેલી જંત્ર પ્રકારની બોક્સ વરસાદી ડ્રેનેજ લાઇન બેસી જતા ડુકુમાં ફફડાટ ફેલાવ હતો. 8-10 ફૂટના ઘેરાવમાં 7 ફૂટ ઊંડી લાઇન બેસી ગઈ હતી, જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. પ્રાપ્ત વિગતો મુજબ નાનપુરાના માછીવાડ મેઇન રોડ પર ગત રોજ રાત્રે રોડ વચ્ચે મસમોટો ભૂવો પડતા ત્યાંના નજીકમાં જ રહેતા કોર્પોરેટર પ્રવીણ કહાર સહિતના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તકેદારી રૂપે વાહન વ્યવહાર અટકાવ્યો હતો. આ 50 વર્ષ પહેલાની બોગસ વરસાદી લાઇન ખાડી પર બનાવવામાં આવી હતી, જૂની થતાં તે તૂટી પડી હોવાનું પ્રાથમિક કારણ ઝોનના અધિકારીઓ જણાવી રહ્યા છે. આ બોક્સ ડ્રેનેજ લાઇનમાં જીવાડથી લઈને એકતા સર્કલ થઈને છેક મકાઈ પુલ તાપી નદીને મળે છે. સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક SS સુથારે જણાવ્યું છે કે મોડી રાત્રે જ રિપેરિંગ કામ હાથ ધરી દેવામાં આવશે. આ ડ્રેનેજ લાઇન 800 મીટર જેટલી છે અને મકાઈ પુલ પાસે તાપી નદીમાં ખુલે છે. વોર્ડ નંબર 20ના કોર્પોરેટર અને લાઇટ એન્ડ ફાયર વાઇસ ચેરમેન સુરત મહાનગરપાલિકા. શું ઘટના બની છે ને અત્યારે, કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? આ ઘટના છે કે અમે આ વિસ્તારમાં બધાની સાથે અમે ઊભા હતા, અમારી સામે જ આ કોલેપ્સ થયેલું છે. કોલેપ્સમાં એટલું છે કે વર્ષો જૂની આ ટ્રેલી સ્ટ્રોમ વોટર બનાવવામાં આવેલી છે અને ઈંટના ચંટલને એના ઉપર સ્લેબ ભરેલું છે. આ બનવાને બી લગભગ 40-45 વર્ષ પહેલાંની આ બનેલી છે. તો અતિ જૂની પેલી લાઈન હોવાના કારણે એના પર પ્રેશર આવવાથી આ કોલેપ્સ થયેલું છે. અત્યારે કામગીરીમાં મેં જેવું તાત્કાલિક મને આ કોલેપ્સ થયું એટલે સૌથી પહેલાં મેં
આપણે સેન્ટ્રલ ઝોનના વડા તરીકે જે ડીસી ગાંધી સાહેબને અમે ફોન કર્યું અને ત્યાંથી ફાયરને કર્યું, ત્યાર પછી આ પોલીસ ખાતાને આટલે બધાને બોલાવી ઇમરજન્સીમાં બધા અહીંયા તૈનાત થઈ ગયા. અને પોલીસ ખાતાની બી કામગીરી સારી છે, ફાયરવાળાની બી કામગીરી સારી છે, અને સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તે બી તાત્કાલિક સુરત ડિપાર્ટમેન્ટના જે સુરત મહાનગરપાલિકાના જે ઇલેક્ટ્રિક કંપનીના જે છે તે બી ઓન ધી સ્પોટ આવ્યા અને ઇલેક્ટ્રિકના વાયરને આટલે છૂટા કરીને લાઇટ બંધ કરી ફરી ઓવરહેડ લાઇટને આપીને લાઇટની બી સપ્લાય ચાલુ કરી ગયા. ગતરોજ રાત્રે કોર્પોરેટરના ઘર નજીક જ ભૂવો પડતાં નવી વાતો વહેતી થઈ હતી. ભૂવો પડતાની સાથે જ સોશિયલ મીડિયામાં ભૂકંપ આવતા ભૂવો પડ્યો હોવાની વાત વહેતી થઈ હતી. દરમિયાન સોશિયલ મીડિયામાં ભૂવો પડતા સીસીટીવી પણ વાયરલ થયા હતા. એલિયન યાન ઉતર્યો હોવાથી ભૂવો પડ્યો હોવાનું લખાયું હતું, જેથી વાહન ચાલક ઉભા રહી જાય છે અને દરમિયાન થોડીક ક્ષણમાં જ મોટો ભૂવો પડે છે. આ ઘટના આવી રીતે બની છે. હું ગાડી લઈને આવતી હતી પેલી બાજુથી, રસ્તા પર તિરાડ પડી હતી અને મારે આગળ બે છોકરીઓ ચાલતી હતી, એ લોકો પણ તિરાડ જ જોતા હતા અને ગાડી જરાક જ આગળ લીધી, બે સાઈડથી પહેલે બેસ્યું છે ત્યાર પછી વચ્ચેથી બેસ્યું છે, એ વિધિન અ સેકન્ડ આખી જમીન અંદર ધસી ગઈ છે. અને પેલી બાજુથી ગાડીવાલા ભાઈ આવતા હતા, એમણે ગાડી રોકી, પેલી બાજુથી બસ આવતી હતી એ રોકી, અને આ ઘટના આવી રીતે આખી બની છે. અને આજુબાજુના વિસ્તારવાળાને ત્યાર પછી જાણ થવામાં આવી છે કે આવી રીતના અહીંયા જમીન ધસી પડી છે. મેં જોયું કે રસ્તાની વચ્ચે બરાબર એક તિરાડ પડી છે, એ તિરાડ જોઈ અને ગાડી મેં જરાક જ આગળ લીધી અને જોયું કે જે સાઈડ પરના ડિવાઈડર છે એ બેસવા માંડ્યા છે, એટલે હું મારે સિસ્ટરને બોલાવવા ગઈ કે રસ્તા પર તિરાડ પડી છે. એટલી જ વારમાં આખી જમીન જે ગટરનો વિસ્તાર હતો ને, સામેના રોડ પર ગટર છે, તે પહેલે બેસી ગઈ છે. ત્યાંથી હું પોતાને બહુ લકી માનું છું કે આજે હું સેકન્ડ માટે બચી ગઈ છું, અધરવાઇઝ આજે હું પોતે ભોગ બની ગઈ હતી આમાં. અરવિંદ રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. માટી ભરાઈ જવાથી ખેડૂતોને પાણી મળવા વિલંબ થતા ઉપવાસ આંદોલનની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી. થરા તાલુકાના સૌપુરા ગામની સીમાથી પસાર થતા અંડરગ્રાઉન્ડ નર્મદા કેનાલની પાઇપલાઇનમાં ગત વર્ષે વિનાશકપુરમાં 1500 ફૂટ માટી ભરાઈ જતા ત્રણ ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો હતો. આ અંગે સૌપુરા ગામના સરપંચ સહિત ખેડૂતોએ નર્મદા વિભાગ સહિત ઉચ્ચસ્તરીય રજૂઆત કરતા આખરે કેનાલ રિપેરિંગનું કામ હાથ ધરાયું હતું. જોકે આ કામ ગોકળ ગતિએ ચાલતો હોવાથી ખેડૂતોમાં આક્રોશ ફેલાયો હતો અને સત્વરે કામ પૂર્ણ કરવા માંગ કરાઈ હતી. થરા તાલુકાનો રામપુરા ગામનો એમડીભાઈ પટેલ, અમારે સૌપુરા બ્રાન્ચ કેનાલમાં 2015 થી પાણી આવતું નથી, તો સરકારશ્રીને મારી એક ખેડૂત તરીકેની અપીલ થઈ અને અમે બધા ખેડૂતો વારંવાર રજૂઆત કરવા છતાં પાણી આવતું નથી, તો મહેરબાની કરીને સરકારશ્રી ઝડપીમાં ઝડપી કામ કરાવે એવી અમારી ખેડૂતોની અપીલ થઈ. મહેરબાની કરીને અત્યારે ખૂબ ધીમી ગતિએ કામ ચાલે છે, તો મહેરબાની કરીને થોડું ઝડપી કામ કરાવે એવી અમારી ખેડૂતોની આશા છે. નકા અમારું ખૂબ મોટા પાયે પાકમાં નુકસાન થાય છે અને એક બાજુ મગફળી બળે છે, એક બાજુ દાડમોનું મોટું વાવેતર છે, તો દાડમોનું વાવેતર બળે છે. અત્યારે ખેડૂતોનું કોઈ અભળવા પણ તૈયાર નથી. અમે ઘણા મંત્રીઓને રજૂઆત કરી છે, અમે ખૂબ ધક્કા ખાધા છે કચેરીઓના પણ, છતાં કોઈ વાત અભળવા તૈયાર નથી. અને અમારો આ બ્રાન્ચમાં 5 ગામડાનો સમાવેશ થાય છે, તો એક અમારી બધાની ખેડૂત તરીકેની અપીલ છે, મહેરબાની કરીને ઝડપીમાં ઝડપી અને વહેલાસર પાણી મળે એવી અમારી આશા છે. પ્રાપ્ત માહિતી અનુસાર થરા તાલુકાના સૌપુરા ગામની સીમમાંથી પસાર થતી અંડરગ્રાઉન્ડ નર્મદા કેનાલમાં બોરેલ સૌપુરા સહિત ગામોને સિંચાઈનું પાણી અપાતું હતું. જોકે ગત 2017માં વિનાશકપુર આવતા અંડરગ્રાઉન્ડ કેનાલમાં 1500 ફૂટ લાંબી માટી ભરાઈ જવાથી ત્રણેય ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળવામાં વિલંબ ઊભી થતા ત્રણેય ગામના ખેડૂતોએ જવાબદાર નર્મદા વિભાગને રજૂઆત કરી કેનાલ સત્વરે સાફ કરવા માંગ કરાઈ હતી. તો ઉપવાસ આંદોલનની ખેડૂતોએ આ બાબતે ચીમકી ઉચ્ચારી હતી. જોકે આ અંગે નર્મદા વિભાગના જવાબદાર અધિકારીએ તાત્કાલિક ધોરણે કામ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. ડિસ્ટ્રીબ્યુટરીમાં જીઆરબી પાઇપલાઇનનું જે ભરાઈ ગયેલ હતી એનું રિપેરિંગ કામ 15-15 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. હું નાનજીભાઈ દેવજીભાઈ પટેલ, સૌપુરા સરપંચ. અમારી મેઇન રજૂઆત છે કે સૌપુરા ડિસ્ટ્રીબ્યુટર જે લાઇન છે 2015થી આમ તો માંદી પડી છે, પણ 2017ને જ્યારે પૂર આવ્યું ત્યારથી બિલકુલ પાણી સૌપુરા ગામને મળતું નથી. અને વારંવાર અમે રજૂઆતો કરી નર્મદા નિગમને, ભાઈ મેનેજિંગ ડિરેક્ટરને મળ્યા,
ચેરમેનશ્રીને મળ્યા, ચેરમેનશ્રીના જે પીએને મળ્યા એક એ પટેલ, અને વારંવાર રજૂઆત કરવા છતાં અમારું કામ જે અત્યારે રિપેરિંગ ચાલે છે પણ બહુ ધીમી ગતિએ ચાલે છે, એટલે હાલ પાણી આ સાલ ચોમાસામાં તો બિલકુલ મળ્યું નથી અને વરસાદની બિલકુલ પરિસ્થિતિ, વરસાદ છે નહીં, ઘાસચારો છે નહીં, ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં છે. તો વારંવાર રજૂઆત કરવા છતાં આ નર્મદા નિગમના જે અધિકારીઓ છે એમની કામગીરી બહુ ઢીલી અને મોડી હોય, એટલે અમને હાલ હજી એક મહિનો પાણી ન મળે એવી અમને પરિસ્થિતિ તો હજી આ પૂરું થયું જ નથી, ને રેતની ભરાયેલી પાઇપો છે એટલે આ રેતી તો નીકળશે જ નહીં. અમારી તો માગણી હતી મેન કેનાલમાં જોડાણ મળે તો અમારો આ સૌપુરા ડિસ્ટ્રીબ્યુટરનો જે નિકાલ આવે ને કાયમી ખેડૂતોને પાણી મળે. આમ તો પાણી મળવાની કોઈ જોગવાઈ અમને કળાતી નથી, કારણ કે 1500 મીટરમાં એકલી રેતી ભરાયેલી હોય અને જો આ મજૂરોથી માટી નીકળે એવી અમને કોઈ આશા નથી. શું કહે નર્મદા નિગમના અધિકારીઓ કહે છે 10 દિવસની અંદર અમે માટી લટાવીને કામ ચાલુ કરશું, પરંતુ અમને ખેડૂતોનો અમારો અનુભવ છે કે 10નું નહીં પણ 15 દાડા સુધી કરશે તો સુધી અમારી ધીરપ નકા. હવે અમારા ખેડૂતો જે ગામના છે એ નર્મદા નિગમની કચેરીએ જઈ અને ધરણો નોખશે અને આંદોલન કરીને ઉપવાસ ઉપર બેસવાની સ્થિતિમાં છે. યશપાલ સિંહ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ થરાદ. બુલેટિનમાં હાલ સમય થયો છે બ્રેકનો, બ્રેક બાદ જોઈશું અને મહત્વના સમાચાર. નવલી નવરાત્રી કોને ના ગમે, નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે, નવરાત્રીમાં શું થશે શું નહીં, મને ગરબા આવડશે કે નહીં, બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂન થી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9793340409, સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે, આપની રાશિ આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્કવેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. પ્રદૂષણ વધતું જતું હોવાની અસંખ્ય ફરિયાદોના થોતા વધવાથી ટૂંક સમય પહેલા સચિવાલયમાંથી મિસ્ત્રી દોડી આવીને અવલોકન કરી 15 દિવસ માટેની ક્લોઝર નોટિસ પાઠવી હતી, જ્યારે હજુ આગામી નિર્ણય આવ્યો નથી. જેતપુર તાલુકાના સરદારપુર ગામ નજીક આવેલ કુબા હનુમાનજી મંદિર પાછળ આવેલા ભાદર નદીનો ચેકડેમમાં બપોરે અચાનક કેમિકલયુક્ત પાણીના ફીણ જવા પ્રદૂષણ પાપીઓના છબી થઈ રહી છે. જન્માષ્ટમી તહેવાર પહેલા નોટિસ રૂપી સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો હતો. શહેરના તમામ સાડી ઉદ્યોગો તથા ધુલાઈ ઘાટો 2-9 થી 9-9 સુધી CPTમાં મેન્ટેનન્સ કરવાનું હોવાથી તમામ એકમો બંધ રાખવાના રહેશે. ઉદ્યોગપતિઓ ડાઈંગ એસોસિએશનના નિયમોનું ઉલાળ્યું કરી નાખવામાં માહિર સર્ક્યુલરને પણ ઘોડીને પી ગયા છે.
છાની છુપીથી પ્રોસેસ ઉદ્યોગો ચાલુ રખાયા હતા, જેના કારણે અમુક પ્રોસેસ ધારકો રાત્રિના સમયે ટેન્કરો કે ભૂગર્ભ પાઇપો દ્વારા નદીમાં ફિટ કર્યા વગરનું સિલેક્ટ કાસ્ટિક સહિતના રાસાયણિક ગોર ખોદી રહ્યા છે. પ્રોસેસનું પાણી જમીનમાં વાંજણી કરી નાખી પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. છતાં પ્રદૂષણ બોર્ડના સત્તાધીશોને માલ તુજાર ઉદ્યોગપતિઓ પોતાના ખિસ્સામાં સાચવીને બેઠા હોય તેમ લાગી રહ્યું છે. થોડા દિવસે પણ આ ખાડા કાન કરી રહ્યા છે. નાના મોટા કારખાનેદારો કે જે 7 PSC અંદરનું પાણી કેનાલમાં છોડે તેમને કનડગત કરતા હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠી છે. સાડીનો ઉદ્યોગ બચાવવા માટે સ્ટીમ પ્રોસેસ કરે તો જ પ્રદૂષણ નહીવત થશે. સાડી ઉદ્યોગમાં ગ્રે વ્હાઇટ કાપડનો ઉપયોગ કરીને 35 તાલુકામાં સપાશે. ત્યાંથી પ્રદૂષણની ગોર ખોદવાનું શરૂ થયું છે, પરંતુ નાના કારખાનેદારોને ક્લોઝર નોટિસો આપી હેરાન પરેશાન કરી મૂકે છે. જોકે જેતપુરનો પ્રિન્ટિંગ ઉદ્યોગ બચાવવો હોય તો પ્રદૂષણ બોર્ડે પ્રોસેસ સ્ટ્રીટ સંપૂર્ણપણે ક્લોઝર આપી સ્ટ્રીમ પ્રોસેસ અમલવારી કરાવે તો જ કેમિકલયુક્ત પાણીની સમસ્યા અમુક અંશે દૂર થઈ શકે તેમ છે. સુરેશ પાલિયા સાથે NS ગુજરાત ન્યૂઝ જેતપુર. જો કે આપ રોજે રોજ માર્કેટથી લાવેલા શાકભાજી ખાઓ છો તેમાં ઝેર પણ છે. અમે આપને બતાવીશું બિલકુલ શુદ્ધ શાકભાજીની, પણ પોતાના ઘરે અગાસી પર ઉગાવેલ શાકભાજી અત્યારે જેમ જેમ ટેકનોલોજી આગળ વધી રહી છે તેમ તેમ ખોરાકમાં પણ રોજે રોજ આપ મીઠું ઝેર ખાઈ રહ્યા છો. કારણ કે તમે કોઈ પણ પ્રકારની શાકભાજી લાવો છો તેમાં કેમિકલ વગર તે શાકભાજી હાલ ઉગતી નથી. જી હા, બિલકુલ આપે જે સાંભળ્યું તે એકદમ સત્ય છે. કારણ કે અત્યારે જેમ જેમ ટેકનોલોજીનો આગળ વધતી જાય છે તેમ તેમ ખોરાકમાં પણ રોજે રોજ આપ ખાઈ રહ્યા છો જે મીઠું ઝેર. કારણ કે તમે કોઈ પણ પ્રકારની શાકભાજી લાવો છો તેમાં કોઈ કેમિકલ વગર તૈયાર થાય છે ખરું, પરંતુ મેં આપને જે વાત કરી રહ્યા છે તે ખેડૂત દ્વારા સુરતના નવા શક્તિ વિજય સોસાયટીના ખેડૂતે પોતાને ઘરે અગાસી પર અનેક પ્રકારના શાકભાજી વાવવામાં આવ્યા છે, પણ કોઈ પ્રકારની દવાનો ઉપયોગ કર્યા વગર. પોતાના ઘરમાં શાકભાજી તો ખાય છે પણ પાડોશીને પણ ખવડાવે છે. બાબુભાઈ કેવડિયા પોતે સૌરાષ્ટ્રના ખેતી સાથે સંકળાયેલા છે અને હાલ સુરત ખાતે રહે છે. ત્યારે તેના મનમાં વિચાર આવ્યો અને તેને આટલી ટૂંકી જગ્યામાં પણ પોતાનો રસ્તો કાઢ્યો. બીજા લોકો પણ આ જોઈને પહેરાય છે, કારણ કે એકદમ નજીવા ખર્ચમાં શુદ્ધ શાકભાજી બારી માસ મળી રહે તેવું આયોજન કરાયું છે. ત્યારે આપ પણ આપની પાસે જો આવી જગ્યા હોય તો આપ પણ જે રીતે ટીવીમાં દ્રશ્ય જોઈ રહ્યા છો તેવી રીતે પોતાના ઘરે જ શાકભાજી વાવી યોગ્ય માવજત કરીને બહારનું જે મીઠું ઝેર ખાવ છો તેનાથી છુટકારો મેળવી શકો છો અને એકદમ સરળ રીતે. અરવિંદ રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. ખેડૂત ન્યાય નિવારણ અને વિકાસ સમિતિ માળિયાની આગેવાની હેઠળ માળિયા તાલુકાના ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. ખેડૂત અન્યાય નિવારણ અને વિકાસ સમિતિ માળિયાની આગેવાની હેઠળ આજે માળિયા તાલુકાના ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે ગત વર્ષે અતિવૃષ્ટિમાં માળિયામાં ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે, જેનો વીમો મળ્યો નથી. પૂરગ્રસ્ત વિસ્તાર જેવા કે ફતેપર, વીરવદરકા, હરિપરને પાક વીમા ન આપીને અન્યાય કરવામાં આવ્યો છે. ત્યારે માળિયા પંથકમાં ખેડૂતોને 100% પાક વીમો આપવા તેમજ 5,000 વીઘા જમીનને સિંચાઈની સુવિધાની માંગ કરવામાં આવી હતી. જ્યારે મોરબી તાલુકાના સરપંચ એસોસિએશન દ્વારા મોરબી તાલુકાના ખેડૂતોને પાક વીમા મુદ્દે થયેલ અન્યાય અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં મોરબી પંથકમાં નહિવત વરસાદને પગલે જિલ્લાના ખેડૂતોને વાવેલા પાકોનું નુકસાન થયું છે, જેથી મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અને ખેડૂતોને પાક વીમો મળવાનો બાકી હોય તે અંગે યોગ્ય પગલાં ભરવાની માંગ કરી છે. મારી માંગણી એવી છે સાહેબ કે પ્રધાનમંત્રી ફસલ યોજના જે છે એ ટોટલી ફેલ છે. શું કામ કે જેતપર અને સાપર બે બાજુબાજુમાં જ ગામ છે અને એની સીમ પણ એક જ છે, તો જેતપર ગામમાં વીમો આપે, સાપર ગામમાં ન આપે, નાગરાવાસ ગામમાં વીમો આપે, સોખડા ગામમાં ન આપે, તો આની પદ્ધતિ કઈ છે? અને જો આવી જ રીતે વીમો આપવો હોય તો પ્રીમિયમ ફરજિયાત ન લઈએ. ધિરાણ વખતે એવું કરે છે કે જો તમે ધિરાણ લ્યો ને તો તમારે ફરજિયાત વીમાનું પ્રીમિયમ ભરવાનું. જો આવી રીતે વીમો આપવાનું હોય તો અમારી પ્રીમિયમ લઈ લઈએ અને અમને વીમો ન આપે બાજુના ગામવાળાને, અને જે મોટા માથા હોય એના ગામને વીમો મળે અને અમારા જેવા નાના ગામવાળા આ વીમા વગર વીમાથી વંચિત રહી જાય. તો આના કારણો જણાવે કે અમે કયા કારણે વીમાથી વંચિત રહ્યા, આ અમારી માંગ છે. બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. જીએન ધાંધલ વિદ્યાલય બગદાણા તપા પ્રનિક સ્કૂલ
સ્થાપન માં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ શિક્ષક પ્રિન્સિપાલ બનીને એક શિક્ષક તરીકેનો અનુભવ કરેલો. આખો દિવસ દરમિયાન શિક્ષકની કામગીરી કરી તેમજ શાળા સંચાલકનું કહેવું છે સાથે જ શાળામાં પ્રાર્થના સભાના આયોજનમાં શાળાના કાયમી શિક્ષકોએ પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો. મારું નામ ભાલિયા મેહુર છે. હું જીએન વિદ્યાલય બગદાણામાં અભ્યાસ કરું છું. આજે 5 સપ્ટેમ્બર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે, જેની ઉજવણી અમારી શાળામાં કરવામાં આવી હતી, જેમાં અમારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધો. અને હું પણ અમારી શાળામાં 12મા ધોરણમાં અભ્યાસ કરું છું અને મેં આચાર્ય તરીકેનું કાર્યરત કર્યું છે. આજે શિક્ષક દિન નિમિત્તેની ઉજવણીમાં શિક્ષકોએ અને સાફ ગણે અમારે પૂરતો સહકાર આપ્યો. ચંદ્રા છે. હું જીએન વિદ્યાલયમાં ભણું છું. દર વર્ષે 5 સપ્ટેમ્બરના દિવસે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે જીએન વિદ્યાલય બગદાણામાં પણ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. હું પણ આ કાર્યક્રમમાં મેં ભાગ લીધો હતો. મેં 11 આર્ટ્સ કોમર્સમાં ઇંગ્લિશ વિષય લીધો હતો. હું જોકે ધોરણ 6 થી હું બધા મોટાભાગની પ્રવૃત્તિમાં ભાગ લઉં છું. આ વર્ષે પણ મેં શિક્ષક દિનની ઉજવણીમાં મેં ભાગ લીધો હતો. આ દિવસે મેં ઇંગ્લિશ વિષય લીધો હતો. મેં સારી રીતે સમજાય તે રીતે બધા વિદ્યાર્થીઓને ભણાવ્યું હતું. ખાસ કરીને તમારું નામ? મારું નામ ગોયલ શોભના છે. દરેક 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં દરેક શાળામાં છે શિક્ષક દિવસની ઉજવણી થતી હોય છે. તેમ આપણી શાળામાં પણ છે શિક્ષક દિવસની ઉજવણી થઈ હતી. તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાં મેં પણ 12મા ધોરણમાં બાયોલોજીનો વિષય લીધો હતો. એક વિદ્યાર્થી તરીકે ભણવું અને એક વિદ્યાર્થી તરીકે ભણાવવું તેમાં કેટલી મુશ્કેલી પડે તે તો બધાની સમક્ષ ઊભા થઈએ ત્યારે જ ખબર પડશે. જોકે હું ધોરણ 5માંથી શિક્ષક દિવસમાં ભાગ લઉં છું એટલે મને આજે કોઈ પણ પ્રકારનો ડર લાગતો નતો. વિદ્યાર્થીઓના સારા સહકાર બદલ હું આભાર માનું છું કે જે મારા સમગ્ર લેક્ચર દરમિયાન છે શાંતિ સવાલ. બસ રાજુભાઈ છે. 5 સપ્ટેમ્બર એટલે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ. ડોક્ટર સર્વપલ્લી 21 વર્ષની ઉંમરે એક શિક્ષક તરીકે કામની શરૂઆત કરી હતી, જે મને આજે બનવાનો અવસર મળ્યો. તેમાં મેં ગણિત વિષય લીધો હતો. તે બદલ કે મારી જાતને ધન્ય માનું છું. આભાર. સાથે જ વિઝન યુગ નિર્યાના સહારે મેં બંને હાથે ઝડપથી લખવામાં સફળતા મેળવી છે. સ્કૂલમાં રોજ બાળકોને 1.5 કલાક યોગ ધ્યાન કરાવું છું, 3 પ્રાર્થના અને દીર્ઘ પ્રાણાયામ કરાવું છું અને સંકલ્પ લીધો છે કે 12મા સુધી સ્કૂલ ખોલીને બાળકોને ભણાવીને વિશ્વમાં સૌથી આગળ બનાવીશું તેવો સંકલ્પ લીધો છે. જીએન વિદ્યાલય બગદાણા અને યુનિક સ્કૂલ ઓફ સાયન્સ બગદાણામાં આજરોજ 5 ઓક્ટોબર એટલે કે ડૉક્ટર રાધાકૃષ્ણન સર્વપલ્લીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેના અનુસંધાને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ શાળામાં શિક્ષક તરીકેની કામગીરી બજાવી હતી અને તેનું નિરીક્ષણ કરતા સમગ્ર શાળામાંથી ભાગ લીધેલ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ સરસ મજાનું શૈક્ષણિક કાર્ય સંપૂર્ણ દિવસ દરમિયાન કરેલું હતું. ભૂપત ડોડિયા સાથે NS ગુજરાત ન્યૂઝ બગદાણા. સુરતના અશ્વિની કુમાર વિસ્તાર સરસ્વતી સર્કલ પાસે આવેલી પાણીની ઓવરહેડ ટાંકીનો ભાગ બગડતા આજુબાજુની સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી નહીં મળતા સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો હતો. સુરતના અશ્વિની કુમાર સરસ્વતી સર્કલ પાસે આવેલી પાણીની ઓવરહેડ ટાંકીનો વાલ બગડતા છેલ્લા 15 દિવસથી લોકોને પાણીના ફાંફા પડી રહ્યા છે. લોકોને હાલમાં માત્ર પીવા પૂરતું જ પાણી મળી રહ્યું છે, ત્યારે જીવન જરૂરિયાત માટે પાણી માટે લાઇનમાં ઊભા રહેવું પડે છે. ત્યારે હાલમાં સ્થાનિક રહીશોને છતાં પાણીએ દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારની રૂપસાગર સોસાયટી, મણિનગર સોસાયટી, રામબાગ સોસાયટી વિભાગ 1 અને વિભાગ 2 તેમજ સરસ્વતી સોસાયટી, હરિઓમ સોસાયટી, અશ્વિની કુમાર ગામ તરતો સત્તાધાર સોસાયટી પણ આ વાલ બગડતા પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે ત્યાંના સ્થાનિક કોર્પોરેટર દિનેશ કાછડિયાની સંપર્ક કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલ આ ટાંકીમાં મોટર ચાલુ કરીને પાણી ચડાવવામાં આવે છે. તેમજ તેમના આક્ષેપ કર્યા હતા કે ટાંકીની યોગ્ય સફાઈ પંચાયત તંત્ર દ્વારા કરવામાં આવતી નથી. ત્યારે ઉલ્લેખનીય છે કે આ ટાંકીનો તંત્રને કાંઈ પડી ન હોય તેમ હાલ સ્થાનિકો ભગવાન ભરોસે હોય તેમ લાગી રહ્યું છે. આ મારો અશ્વની કુમાર વિસ્તાર છે, વોર્ડ નંબર 5 છે, જ્યાં ચૈતન્ય મહાપ્રભુ બાગ કરીને આવેલો હતો. 15 વર્ષથી અમને બાગ આપેલો હતો, એ બાગ તોડીને
ત્યાં પાણીની મોટી ઓવરહેડ ટાંકી બનાવવામાં આવી. કારણ એક જ બતાવવામાં આવ્યું કે જે તમારા વિસ્તારમાં પાણીની સમસ્યા છે લો પ્રેશરની, એ સમસ્યા દૂર કરવા માટે આ બાગ ખસેડીને અહીંયા પાણીની ટાંકી લાવશું તો અહીંયા પાણી બધા આખા વિસ્તારને મળી રહેશે. પણ ટાંકી ઓપનિંગ થયાના એક વર્ષ ઉપરાંત થઈ ગયું છે. અમારા વિસ્તારને જે સમસ્યા હતી કે એક વાગે પાણીની મોટરો ચાલુ આખા વિસ્તારને કરવી જ પડે, એ આજની તારીખમાં બી કરવી પડે છે. જે પાણીની સમસ્યા દૂર થવી જોઈએ એ દૂર થઈ નથી, ને આજે સમસ્યા અમારો બાગ હતો એ બી લઈ લીધો અને ટાંકી આવી તો એ પાણી બીજે સપ્લાય થઈ રહ્યું છે. અને જ્યારે મેં ગઈકાલે અધિકારીઓને પૂછ્યું તો એમનું એવું કહેવામાં આવ્યું કે 15 દિવસથી ટાંકી અમે ભરી જ નથી, કારણ કે એનો જે વાલ હતો એ વાલ બગડી ગયો છે, એ વાલ રિપ્લેસમેન્ટ છે એટલે એને બદલાવવા માટે આપ્યો છે. હવે આવી રીતે જો ચાલુ ટાંકીના વાલ બગડી જાય ને એ બદલાવવા માટે જો 15-15 દિવસ પાણીની ટાંકી ખાલી રહેતી હોય તો એ આ સુરત મહાનગરપાલિકાનું તંત્ર કઈ રીતે કામકાજ ચલાવે છે એ ખબર નથી પડતી. મારા વિસ્તારના તમામ લોકોએ આજે મને ફરિયાદ કરી છે કે ભાઈ પાણીની ટાંકી બની છતાં બી જો આપણને પાણી નહીં આવતું હોય તો આ પાણી જાય છે કોને ત્યાં, એ બી અમારા વિસ્તારમાં લોકોમાં એક ચર્ચાનો વિષય બની ગયો છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે આ ટાંકી સ્કૂલની એકદમ નજીક છે, જ્યારે કાયદેસર ટાંકી 30 ફૂટ દૂર હોવી જોઈએ. ભવિષ્યમાં ટાંકીમાં કોઈ દુર્ઘટના થાય તો તેનું જવાબદાર કોણ, ત્યારે વાલી તકે આ પાણીની સમસ્યાથી છુટકારો મળે અને વાલ જલ્દી બદલવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. અરવિંદ રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.